આજે ધોરણ 7 પ્રકરણ નંબર 2 એમના ત્રીજા વિડિયોમાં આપનું સ્વાગત છે। આપણે બીજો વિડિયો પૂર્ણ કરતા પહેલા મે એવું કહ્યું કે નેક્સ્ટ ટાઈમ નાના આંતરડા વિશે સમજાવીશ। હવે એ સમજતા પહેલા અહીંયા આપણે બે અલગ અલગ ગ્રંથિ વિશે સમજવાનું છે। એમાંની પહેલી છે યકૃત અને બીજું છે સ્વાદુપિંડ। આ બંને ગ્રંથિ
ત્યારબાદ જોઈએ નાયો અર્થ. આપણે હમણાં ભણી ગયા કે યકૃત અને શ્વાસકોષ બંને ગ્રંથિ જે પાચનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે નાયું આંતરડું કહેવાય છે, નાનું આંતરડું પણ એની લંબાઈ કેટલી છે તો કે 7.5 મીટર અને શરીરની અંદર આખો ગૂંચળામય જાળ બનાવી અને ગોઠવાયેલું હોય છે. એ શું કામ કરે તો કે પાચન નાના આંતરડાની દીવાલની રુધિરવાહિનીમાંથી જ્યારે પાચન થયેલો ખોરાક પસાર થાય છે ત્યારે શું થાય તો કે ત્યારે ખોરાકનું શોષણ થાય. Thank you.
ને પાચન સમયે જે જે વિટામિન ક્ષાર પાણી શરીરને મળતી શક્તિ એ બધું જ આપણા શરીરમાં સંગ્રહ થતું જશે અને આપણને એ કાર્ય કરવા માટે ઉપયોગી થશે. ત્યારબાદ આપણે જોઈએ ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન. પાચન
તમારે જાતે ટેક્સ્ટબુકમાંથી શોધી અને કરવાના છે. એ ઉપરાંત ઓડિયો ક્લિપમાં થોડા મોટા પ્રશ્નો હશે જે તમારે જાતે લખવાના છે, અને જો જરૂરી હશે તો ફોટોગ્રાફ પણ મૂકવામાં આવશે. એટલે સાથે સાથે તમારે પણ રિવિઝન થશે અને સ્વાધ્યાય પોથી પણ સાથે સાથે તમે થતી જશે.